ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ મિત્રો આપણે એડવર્ડ ક્લોઝ ઓફ ટાઈમની ચર્ચા છેલ્લા ચાર લેક્ચરથી કરીએ છીએ જેની અંદર આપણે વેન ની વાત કરી લીધી બિફોરનો ઉપયોગ કેવી રીતે કરવો એ વાત પણ આપણે સમજી લીધી છે આજે આપણે એક બીજા શબ્દની વાત કરવી છે કે જે શબ્દનો ઉપયોગ પણ તમે એડવર ક્લોઝ ઓફ ટાઈમની અંદર કરી શકો છો તમારી સ્ક્રીન ઉપર તમને દેખાય છે એડવર ક્લોઝ ઓફ ટાઈમ પાર્ટ ફાઈવ જોઈએ પાર્ટ ફાઇવની અંદર કયા શબ્દની ચર્ચા આપણે કરવાના છીએ ગ્રીન અક્ષરે તમને દેખાય છે આફ્ટર હવે મિત્રો તમને ખબર છે કે આફ્ટરનો મતલબ આમ તો પછી એવો થાય બિફોરનો મતલબ થાય પહેલાં અને આફ્ટરનો મતલબ થાય પછી હવે પહેલાં અને પછી બહુ સીધી વાત છે તમે સમજી શકો છો કે એકબીજાના વિરોધી શબ્દો છે તો અહીંયા આફ્ટરનો ઉપયોગ કરી અને એડવર ક્લોઝ ઓફ ટાઈમ કેવી રીતે હોઈ શકે એ આપણે થોડું સમજવું છે તમારી સ્ક્રીન ઉપર વાંચો સમજૂતી બરાબર આફ્ટર શબ્દનો અર્થ ની પછી એવો કરી શકાય કોઈ એક ક્રિયા થાય પછી બીજી ક્રિયા થતી હોય તો તે બંને ક્રિયાઓને દર્શાવતા વાક્યોને આફ્ટર વડે જોડી શકાય છે જો આપણે બિફોરમાં એવી વાત કરી હતી કે કોઈ એક ક્રિયા થાય તે પહેલાં જો બીજી ક્રિયા થતી હોય તો બિફોર વડે જોડી શકાય પણ અહીંયા એમ છે કે કોઈ એક ક્રિયા થાય અથવા તો થઈ ગઈ પછી જો બીજી ક્રિયા થાય તો એ બંને ક્રિયાઓને દર્શાવતા જે વાક્યો હોય અલગ અલગ એને તમે આફ્ટર વડે જોડી શકો છો હવે જોઈએ આગળ શું છે આફ્ટરની મદદથી બે ક્રિયાઓને જોડવામાં આવે ત્યારે બેમાંથી જે ક્રિયા પ્રથમ થઈ હોય તે પૂર્ણ ભૂતકાળમાં અને જે ક્રિયા પછી થઈ હોય તે સાદા ભૂતકાળમાં દર્શાવાય છે જો બિફોર વખતે પણ આપણે આવી જ વાત કરી હતી કે ભૂતકાળની બે કોઈ ક્રિયાઓ હોય હવે સીધી વાત છે કે આફ્ટર વડે જોડવાની છે એનો મતલબ એવો થાય કે બંને ક્રિયા આગળ પાછળ થાય છે એક સાથે થતી નથી હવે બે ક્રિયા ભૂતકાળની હોય આગળ પાછળ થઈ હોય તો બેમાંથી જે ક્રિયા પહેલાં થઈ ગઈ હોય એને પૂર્ણ ભૂતકાળમાં બતાવવાની છે અને જે ક્રિયા પછીથી થઈ હોય એને સાદા ભૂતકાળમાં દર્શાવવાની છે આ વાત તમે બિફોરનો ઉપયોગ સમજતી વખતે પણ સમજ્યા છો ઓકે ઉદાહરણ જોઈએ બિફોરવાળા ટૉપિકમાં જે ઉદાહરણ હતું એ જ ઉદાહરણ અહીંયા લીધું છે પણ થોડાક ફેરફાર સાથે અહીંયા આવું લખેલું છે દર્દી મૃત્યુ પામ્યો પછી ડોક્ટર આવ્યા જ્યારે બિફોરવાળા ટૉપિકમાં આપણે આવું લખેલું હતું ડૉક્ટર આવ્યા તે પહેલાં દર્દી મૃત્યુ પામ્યો હતો વાત એકની એક છે ડૉક્ટર આવ્યા તે પહેલાં દર્દી મૃત્યુ પામ્યો હતો કે દર્દી મૃત્યુ પામ્યો પછી ડોક્ટર આવ્યા બંને બાબત એક જ છે પણ એકમાં તમારે બિફોર વાપરવાનું છે અને અહીંયા તમારે વાપરવાનું છે આફ્ટર બિફોરની જેમ જ આફ્ટરને પણ તમારે સબોર્ડિનેટ ક્લોઝની શરૂઆતમાં મૂકવાનું છે તો શું કરીશું ઇંગ્લિશમાં અહીંયા સબોર્ડિનેટ ક્લોઝ શું છે મિત્રો બરાબર જુઓ દર્દી મૃત્યુ પામ્યો પછી આ તમારું સબોર્ડિનેટ ક્લોઝ છે અને ડૉક્ટર આવ્યા એ તમારું મેઇન ક્લોઝ છે અને ડૉક્ટર આવવાની જે ક્રિયા થઈ આવવાની ક્રિયા એ આવવાની ક્રિયાનો સમય કયો સમય દર્દી મૃત્યુ પામ્યા પછીનો સમય તો એ રીતે દર્દી મૃત્યુ પામ્યો એ જે ક્રિયા છે એ એડવર્બ ક્લોઝ ઓફ ટાઈમ સૂચવે છે અને એટલે એ સબોર્ડિનેટ ક્લોઝ પણ છે ઓકે જોઈએ ઇંગ્લિશમાં શું લખ્યું છે દર્દી મૃત્યુ પામ્યો પછી ડોક્ટર આવ્યા ઇંગ્લિશમાં શું આફ્ટર ધ પેશન્ટ હેડ ડાઇટ ધ ડોક્ટર કેમ સબોર્ડિનેટ ક્લોઝની શરૂઆતમાં જ તમારે આફ્ટર મૂકવાનું છે અને એ ક્રિયા પહેલાં બની ગઈ છે એટલે એ ભૂતકાળમાં છે આફ્ટર ધ પેશન્ટ હેડ ડાઇટ ઓકે નેક્સ્ટ એક્ઝામ્પલ હું ઘરે પહોંચ્યો પછી આટલું બોલીને આપણે અટકી જઈએ તો એ અધૂરું લાગે છે એટલે આપણે આગળ બોલવું પડે મહેમાનો આવ્યા જે મુખ્ય ક્લોઝ છે અને હું ઘરે પહોંચ્યો પછી એ સબોર્ડિનેટ ક્લોઝ છે હું ઘરે પહોંચ્યો એ ક્રિયા અને મહેમાનો આવ્યા તો પહેલાં કઈ ક્રિયા થઈ ઘરે પહોંચવાની બરાબર તો એ પૂર્ણ ભૂતકાળમાં આવશે આફ્ટર આઈ હેડ રીચડ હોમ ધ ગેસ્ટ કેમ બેમાંથી જે ક્રિયા પહેલાં થઈ ગઈ હોય એ પૂર્ણ ભૂતકાળમાં આવશે બીજી ક્રિયા સાદા ભૂતકાળમાં આવશે આ ખાસ યાદ રાખજો કારણ કે આને લગતી ખાલી જગ્યાઓ પણ તમને ઘણી વખત પૂછાય છે જેમાં તમારે ક્રિયાપદનું યોગ્ય રૂપ મૂકવું પડે એવી ખાલી જગ્યા હોય તો એમાં પણ આ મોટે ભાગે પૂછાતું હોય છે નેક્સ્ટ એક્ઝામ્પલ ટ્રેન જતી રહી પછી તેઓ સ્ટેશને પહોંચ્યા મતલબ પહેલાં ટ્રેનના ઉપડવાની ક્રિયા થઈ ગઈ તો એ પૂર્ણ ભૂતકાળ આવશે આફ્ટર ધ ટ્રેન હેડ લેફ્ટ અથવા તો ટ્રેન હેડ જો તમારી સ્ક્રીન ઉપર તમને દેખાય છે ગોન ધે રીચડ ધ સ્ટેશન ધે રીચડ ધ સ્ટેશન સ્ટેશન શબ્દ નીચેના પેજમાં છે ઓકે આફ્ટર ધ ટ્રેન હેડ ગોન ધે રીચડ ધ સ્ટેશન મિત્રો ઘણી વખત વિદ્યાર્થીઓ બિલકુલ ગુજરાતી વાક્ય પ્રમાણે ઇંગ્લિશ કરતા હોય છે ને એને કારણે શું કરે છે કે આવી ભૂલ કરતા હોય જો તમને સમજાવું ટ્રેન જતી રહી પછી તેઓ સ્ટેશને પહોંચ્યા એટલે પછી તેઓ સ્ટેશને પહોંચ્યા એમ સમજી અને પછી મતલબ કે આફ્ટરને સ્ટેશનવાળા વાક્ય સાથે રાખે તો એ ભૂલ છે યાદ રાખજો આફ્ટર તમારે રાખવાનું છે સબોર્ડિનેટ ક્લોઝવાળું જે વાક્ય છે ઉપવાક્ય છે એમાં રાખવાનું છે ઓકે નેક્સ્ટ એક્ઝામ્પલ વરસાદ અટકી ગયા પછી તેણી બહાર ગઈ વરસાદ અટકી ગયા પછી આફ્ટર ધ રેઇન હેડ સ્ટોપ્ડ એ પૂર્ણ ભૂતકાળ છે પછી શું થયું શી વેન્ટ આઉટ સાદો ભૂતકાળ છે તો આ ચાર વાક્ય એક જ સરખા આપણે જોયા બંને ભૂતકાળની ક્રિયાઓ છે એક્ઝામ્પલ નંબર ફાઇવ જોતાં પહેલાં આપણે વાંચીએ શું લખ્યું છે આફ્ટરની મદદથી વર્તમાનની બે ક્રિયાઓ પણ જોડી શકાય છે જેમ આપણે બિફોરમાં કર્યું હતું એ જ રીતે વર્તમાન કાળની બે ક્રિયા એવી ક્રિયા કે જે આગળ પાછળ થાય છે જોઈએ એને આફ્ટરથી જોડી શકાય તો એના ઉદાહરણ કેવા છે ફર્સ્ટ એક્ઝામ્પલ તમને સ્ક્રીન ઉપર દેખાય છે મારું ભોજન લીધા પછી હું મારા દાંત બ્રશ કરું છું અહીંયા બ્રશ શબ્દને મેં અવતરણ ચિહ્નમાં લખેલો છે કારણ કે બ્રશનો મતલબ તમે દાંત સાફ કરવા માટેનું જે સાધન છે ટૂથબ્રશ તમે જેને કહો છો એ સમજો છો એને પણ બ્રશ કહેવાય એ વાત સાચી છે પણ અહીંયા બ્રશ શબ્દને આપણે ક્રિયાપદ તરીકે લેવાનો છે મતલબ બ્રશની મદદથી દાંત સાફ કરવાની જે ક્રિયા છે એ આખે આખી ક્રિયા માટે તમે એક જ શબ્દ વાપરી શકો છો બ્રશ ટૂંકમાં ક્રિયાપદ તરીકે બ્રશનો મતલબ થાય બ્રશ વડે દાંત સાફ કરવા આ આખે આખો મતલબ ક્રિયાપદ તરીકે છે ઓકે એનું ઇંગ્લિશ શું હોઈ શકે મારું ભોજન લીધા પછી આ વર્તમાન કાળ છે મારા દાંત બ્રશ કરું છું એ પણ વર્તમાન કાળ છે આફ્ટર આઈ ટેક માય મીલ જો વર્તમાન કાળ છે આઈ ટેક માય મિલ આફ્ટર આઈ ટેક માય મિલ આઈ બ્રશ માય ટીથ આવું કોઈએ નથી કરવાનું ખાસ ધ્યાન રાખજો આઈ ટેક માય મિલ આફ્ટર આઈ બ્રશ માય ટીથ એવું નથી કરવાનું કારણ કે ઘણા બાળકો મેં હમણાં જ કહ્યું એ પ્રમાણે કે પછી શબ્દ ગુજરાતીમાં પણ પાછળ લખેલો છે એટલે આપણે પણ એને ત્યાં જ મૂકી દઈએ વચ્ચે બરાબર બે વાક્યોની એવું કરવાનું નથી આફ્ટર આઈ ટેક માય મિલ આઈ બ્રશ માય ટીથ નેક્સ્ટ એક્ઝામ્પલ સ્નાન કર્યા પછી અમે ઈશ્વરને પ્રાર્થના કરીએ છીએ સામાન્ય રીતે આપણા ઘરોમાં એ સિસ્ટમ હોય રિવાજ હોય કે નાહી લીધા પછી આપણે થોડો સમય ઈશ્વરને કંઈક પ્રાર્થના કરીએ કંઈક પૂજાપાઠ કરીએ અને પછી આપણી આગળની જે દિનચર્યા હોય એ શરૂ કરીએ એટલે સ્નાન કર્યા પછી આફ્ટર હવે અમે ઈશ્વરને પ્રાર્થના કરીએ છીએ મતલબ સ્નાન કરવાની ક્રિયામાં પણ કરતાં અમે હોઈ શકે આફ્ટર વી ટેક બાથ યાદ રાખજો ટેક બાથ આખો એક બે એક કરતાં વધારે શબ્દનો બનેલો એ શબ્દ સમૂહ છે તો ટેક બાથ મતલબ સ્નાન કરવું આફ્ટર વી ટેક બાથ વી પ્રે ટુ ગોડ વી પ્રે ટુ ગોટ નેક્સ્ટ પોતાની ઓફિસેથી ઘરે પાછા ફર્યા બાદ તેણી થોડો સમય આરામ કરે છે આ રોજની વાત છે રોજ ઓફિસે જાય છે ઓફિસેથી પાછી આવે છે અને થોડો સમય આરામ કરે છે તો આફ્ટર હવે તેણી આરામ કરે છે મતલબ તેણી જ પાછી ફરે છે સીધી વાત છે તો આફ્ટર શી કરતા તરીકે તમારે શી ત્યાં મૂકવું પડે ગુજરાતી વાક્યમાં ભલે ના લખેલું હોય આફ્ટર શી રિટર્ન્સ હોમ ફ્રોમ ધ ઓફિસ આફ્ટર શી રિટર્ન્સ હોમ ઘરે પાછી ફરે છે ક્યાંથી ફ્રોમ ધ ઓફિસ એટલે આફ્ટર શી રિટર્ન્સ હોમ ફ્રોમ ધ ઓફિસ કોમાં શી ટેક્સ રેસ્ટ ફોર સમ ટાઈમ એ શું કરે છે આરામ કરે છે આરામ કરવો મતલબ ટેક રેસ્ટ તો શી ટેક્સ રેસ્ટ ફોર સમ ટાઈમ નેક્સ્ટ પાંચો બોર્ડ અક્ષરે નોંધ લખેલી છે શું આ પ્રકારના આફ્ટરવાળા વાક્યોને પણ મેઇન ક્લોઝ પ્રથમ અને સબોર્ડિનેટ ક્લોઝ પછી મૂકી દર્શાવી શકાય છે આપણે જેમ વેન વાઇલ અને બિફોરમાં જોયું કે તમે બંને ક્લોઝના સ્થાન બદલાવી શકો છો મતલબ કે મેઇન ક્લોઝને આગળ અને સબોર્ડિનેટને એની પાછળ મૂકીને પણ તમે વાક્ય બનાવી શકો છો જે આફ્ટરમાં પણ લાગુ પડે છે બીજી નોંધ વાંચો એ કંઈક અગત્યની છે અને નવી છે વાંચો જેની અંદર માત્ર આફ્ટરની વાત નથી પણ બીજી પણ કંઈક વાત છે બરાબર જુઓ શું છે વાઇલ્ડ બિફોર કે આફ્ટર જો મેં અહીંયા વેન નથી લખેલું ધ્યાન રાખજો વાઇલ્ડ બિફોર કે આફ્ટરથી જોડેલા બંને વાક્યોની ક્રિયાઓનો કરતા એક જ હોય જો આપણે વાઇલથી બે વાક્યો જોડીએ બંને વાક્યોમાં એક એક જે ક્રિયા છે એ ક્રિયાનો કરતાં સેમ છે એવી જ રીતે બિફોર કે આફ્ટરવાળા વાક્યમાં પણ બે વાક્યો તમે જે જોડો એનો કરતાં સેમ હોય તો તો શું તો સબોર્ડિનેટ ક્લોઝમાં વાઇલ બિફોર કે આફ્ટર પછી તરત જ ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ મૂકી શકાય છે જો તમે એક્ઝામ્પલ જોશો એટલે ખ્યાલ આવશે અહીંયા આવું લખેલું છે વાઇલ્ડ ક્રોસિંગ ધ રોડ ધ ઓલ્ડ મેન ફેલ ડાઉન હવે અહીંયા બે ક્રિયા છે મિત્રો એક તો ક્રોસ કરવાની ઓળંગવાની અને બીજી ફેલ ડાઉન મતલબ ફોલ ડાઉન પડી જવાની ક્રિયા હવે પડી કોણ જાય છે ધ ઓલ્ડ મેન રસ્તો કોણ ઓળંગતું હતું ઓલ્ડ મેન બરાબર સીધી વાત છે કારણ કે કહેવાય માગે છે કે વાઇલ્ડ ક્રોસિંગ ધ રોડ રસ્તો ઓળંગતી સમયે અથવા તો જ્યારે રસ્તો ઓળંગતો હતો ત્યારે વૃદ્ધ માણસ પડી ગયો મતલબ કે બંને ક્રિયા ક્રોસની ક્રિયા અને ફોલ ડાઉનની ક્રિયા એ બંને ક્રિયાઓનો કરતા એક જ વ્યક્તિ છે કોણ ઓલ્ડ મેન તો આવું હોય જ્યારે કે બેય કરતાં એક જ હોય ત્યારે તમારે સબોર્ડિનેટ ક્લોઝમાં વાઇલ્ડ મૂકવાનું એના પછી સીધું આઈએનજી વાળું રૂપ મૂકી દેવો વાઇલ ક્રોસિંગ ધ રોડ તમે આ વાક્ય જો કરતા મૂકીને બનાવો તો તમારે આમ બનાવવું પડે કે વાઇલ ધ ઓલ્ડ મેન વોઝ ક્રોસિંગ ધ રોડ પણ તમને ધ ઓલ્ડ મેન વોઝ ક્રોસિંગ ધ રોડ ન લખવું હોય કારણ કે બીજા ક્લોઝની અંદર કરતા ધ ઓલ્ડ મેન છે જ એ ખબર છે જો બંને ક્લોઝનો કરતાં એક જ હોય તો તમે સબોર્ડિનેટમાં ક્લ કરતા ન મૂકો તો ચાલે અને કરતાં ન મૂકો એવા સંજોગોમાં સીધું ક્રિયાપદનું આઈએનજીવાળું રૂપ મૂકવાનું એટલા માટે વાઇલ્ડ ક્રોસિંગ ધ રોડ ધ ઓલ્ડ મેન ફેલ ડાઉન નેક્સ્ટ બિફોર એન્ટરિંગ ધ ક્લાસરૂમ યુ શુડ ટેક ધ ટીચર્સ પરમિશન હવે વર્ગખંડમાં પ્રવેશતા પહેલાં તમારે ટીચરની પરવાનગી લેવી જોઈએ હવે પરવાનગી કોણે લેવાની છે યુ શુડ મતલબ તમારે તો પ્રવેશવાનું કોણે છે તમારે જ મતલબ બંનેમાં કરતા યુ છે અને બંનેમાં કરતા યુ છે અને તમારે બિફોર વડે જોડવાનું છે તો તમારે સબોર્ડિનેટમાં કરતા ન લખો તો ચાલે એને બદલે સીધું ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ મૂકી દો બિફોર યુ એન્ટર ધ ક્લાસરૂમ કરવાને બદલે બિફોર એન્ટરિંગ ધ ક્લાસરૂમ યુ શુડ ટેક ધ ટીચર્સ પરમિશન જો મિત્રો આ શક્ય ત્યારે જ બનશે જ્યારે બંને ક્લોઝનો કરતા એક જ હોય માની લો કે આપણું પહેલું ઉદાહરણ યાદ કરો કે ડૉક્ટર આવ્યા તે પહેલાં દર્દી મૃત્યુ પામ્યો હતો તો હવે એમાં આવવાની ક્રિયાનો કરતાં કોણ છે ડૉક્ટર મૃત્યુ પામવાની ક્રિયાનો કરતાં કોણ છે દર્દી તો બંને કરતાં અલગ અલગ છે અને એટલે આ રીતે વાક્ય બની શકે નહીં આઈએનજીવાળું રૂપ મૂકી અને બનાવી શકાય નહીં ઓકે નેક્સ્ટ આફ્ટર ટેકિંગ માય મિલ આઈ બ્રશ માય ટીથ હું મારું ભોજન લઉં છું હું મારા દાંતને બ્રશ કરું છું આપણે હમણાં જ ઉદાહરણ જોયું પણ એમાં બંનેમાં કરતાં એક જ છે એટલે કરતાં મૂકવો હોય તો આપણે જે ઉપર જવાબ લખેલો હતો એ પ્રમાણે થશે કે આફ્ટર આઈ ટેક માય મિલ આઈ બ્રશ માય ટીથ પણ બંનેમાં કરતાં આઈ છે એટલે સબોર્ડિનેટમાં તમારે ન લખવો હોય તો પણ ચાલે એટલે આઈ ન લખો તો તમારે ટેકનું ટેકિંગ કરવું પડે આફ્ટર ટેકિંગ માય મિલ આઈ બ્રશ માય ટીથ બરાબર શાંતિથી આ વિડીયો સાંભળજો રિપીટેડલી ત્યારે તમને આઈડિયા આવશે અને આ જ ટાઈપના ઉદાહરણો થોડા મનમાં વિચારજો એટલે ખ્યાલ આવે આ આઈએનજીવાળા રૂપની વાત અલગથી એટલા માટે નોંધ મૂકેલી છે કે તમને માની લો કે ખાલી જગ્યા પૂછવામાં આવે આ વાક્ય હું ખાલી જગ્યામાં તમને પૂછું પ્રશ્નાર્થ પ્રશ્ન પેપરમાં આફ્ટર ખાલી જગ્યા માય મિલ આઈ બ્રશ માય ટીથ અને કાઉસમાં હું લખું આફ્ટર પછી સીધી ખાલી જગ્યા મૂકું છું ધ્યાન રાખજો પછી હું લખું કાઉસમાં કે ટેક ટેકિંગ ટેકન તો તમને આઈડિયા આવી જવો જોઈએ કે અહીંયા તમારે આઈનજીવાળું રૂપ જવાબમાં લખવાનું છે કાળ ગમે તે હોય વર્તમાન હોય ભૂત હોય કે ભવિષ્ય હોય પણ સીધે સીધું તમારે ખાલી જગ્યામાં જે રૂપ મૂકવાનું છે એ કયું મૂકવાનું છે આઈએનજીવાળું રૂપ ઓકે ફ્રેન્ડ્સ તો આ વાત થઈ આફ્ટરની મદદથી એડવર ક્લોઝ ઓફ ટાઈમવાળા વાક્યો કેવી રીતે બનાવી શકાય કેવા હોઈ શકે એની વાત આપણે આ ટોપિકની અંદર વેન વાઇલ બિફોર અને આફ્ટર આ ચાર શબ્દોની ચર્ચા કરી લીધી છે હજુ આપણે મેં સૌથી પહેલાં લેક્ચરમાં કહ્યું હતું એ પ્રમાણે બીજા બે શબ્દોની વાત કરવાની છે ટીલ અને અનટીલ જેની વાત આપણે નેક્સ્ટ લેક્ચરમાં કરીશું ત્યાં સુધી આ ટોપિકને બરાબર સમજી લેજો યાદ રાખજો મિત્રો અંગ્રેજી ગ્રામરની અંદર ઇંગ્લિશ ગ્રામરમાં ક્લોઝના જે ટોપિક્સ હોય છે ને એ પ્રમાણમાં થોડા કોમ્પ્લિકેટેડ હોય છે એને વ્યવસ્થિત વધારે ધ્યાનપૂર્વક સમજવા પડે છે એટલે બરાબર એને બે કે ત્રણ વખત સાંભળજો ઉદાહરણોનો અભ્યાસ કરજો એના જેવા જ ઉદાહરણો જાતે બનાવવાની કોશિશ કરજો ઓકે ફ્રેન્ડ્સ નેક્સ્ટ લેક્ચરમાં આપણે વાત કરીશું ટીલ અને અંટિલની ત્યાં સુધી ગુડ બાય સ્ટે સેફ